હેલો એન્ડ વેલકમ બેક। હું જો ભંડેરી સર અને આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય નંબર 8.2 નો પહેલો દાખલો જોઈશું। જો પહેલા દાખલાની અંદર કિંમત મેળવવાની છે। અગાઉ આપણે સ્વાધ્યાય 8.1 ની અંદર જે દાખલા ભણી ગયા એ દાખલાની અંદર ચોક્કસ પ્રકારના ત્રિકોણમિતિય ગુણોત્તર કે જેની અંદર ખૂણા તરીકે अहींया साइन नी पाछळ ने कोस नी पाछळ खूणा तरीके कोई पण अक्षर हतो तो संकेत हतो एबीसी अक्षरों पीक्यूआर अक्षर अथवा तो त्यां थीटा। हवे एने बदले आनी अंदर आ दाखलाओनी अंदर त्रिकोणमितीय गुणोत्तर जेनी पाछळ चोक्कस प्रकारना खूणा छे अने आनी अंदर त्रिकोणमितीय खूणाओने कोष्टक आवशे 0 अंश 30 अंश 45 अंश 60 अंश 90 अंश। तो आ किंमत आखू कोष्टक तमारे याद राखवानुं रहेशे। ये परीक्षा ની અંદર તમને કોષ્ટક આપેલું ન હોય, એ કોષ્ટક તમારે આખું યાદ રાખવાનું રહેશે અને પછી એની અંદરથી તમારી કિંમત અત્યારે વારંવાર તમે પ્રેક્ટિસ કરશો એટલે આ કિંમત તમને યાદ રહી જશે। તો ખાસ કરીને તમને ન આવડતું હોય તો એ તમારે કોષ્ટકની અંદર કિંમત તરીકે 0 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ અને 90 અંશ માટે યાદ રાખવાનું। तो एनी अंदर त्रिकोणमितीय गुणोत्तर का तो तमे कोई एक चोक्कस त्रिकोणमितीय गुणोत्तर याद राखी लियो, मानो के साइन नी किंमत याद राखी लेवानी, पछी एने आधारे बाकी नी किंमत तमे याद राखो तो पण वांधो नहीं। साइन नी किंमत 6 आपणी पासे कुल 6 त्रिकोणमितीय गुणोत्तर छे तो 6 त्रिकोणमितीय गुणोत्तर नी किंमत तमारे याद राखी लेवानी। तो साइन नी किंमत cos tan cot cosec अने sec आ कुल आपड़ा 6 त्रिकोणमितीय गुणोत्तर छे। मानो के तमे कोई पण एक त्रिकोणमितीय गुणोत्तर साइन नी आ पांचे पांच खूणा माटे आ एक त्रिकोणमितीय गुणोत्तर साइन जो तो साइन नी आ पांच खूणा माटे कीमत मानो का एक कीमत तमे याद राखी लियो तो बाकीनी कीमत तमारे याद राखवानी जरूरत छे। आखो कोष्टक तमे बनावी शको। परीक्षानी अंदर आ प्रकारना दाखला पूछाय तो परीक्षानी अंदर तमारे ए दाखलाओ जे आ कोष्टक बनावी नाखवानुं। परीक्षानी अंदर क्वेश्चन पेपर तमारा हाथमां आवे એટલે તમારે જોવાનું કે આ પ્રકારના દાખલા છે કે નહીં। જો આ પ્રકારના દાખલા હોય તો તમારે એક કોષ્ટક બનાવી નાખવાનું, પછી જે કિંમતની જરૂરિયાત હોય એ કિંમત તમારે દાખલામાં મૂકી દેવાની। sin ની કિંમત તમારે યાદ રાખવી તો 1 આ 0 1 ના છેદમાં 2 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 1 आ एक कीमत मानो के याद राखी लीधी हो तो बाकी बधा ज त्रिकोणमितीय गुणोत्तर की कीमत तमे याद राखी आखो कोष्टक बनावी शको अने भूल न पड़े। अथवा तो तमे वारंवार प्रेक्टिस करीने आखो कोष्टक तमे याद राखो तो पण चालशे। हवे आ cos नी किंमत छे तो आ sin नी जे किंमत लखी एने ऊंधेथी रिवर्स लेवानो के मानो के आ बाजू गया फरीथी पाछो आ बाजू नो लख छेल्लेथी किंमत लखवानी छेल्ले त्यां 1 जता 1 लखवाना, पछी वर्गमूळ 3 ना छेदमां 2 1 ना छेदमां वर्गमूळमां 2 1 ના છેદમાં 2 અને 0 એટલે કે sin ની કિંમત યાદ રાખો તો એના ઉલટેથી કિંમત તમારે cos ની લખવાની। એ જ રીતે tan તો tan ત્રિકોણમિતીય ગુણોત્તર છે તો tan નું સૂત્ર છે કે tan બરાબર sin ભાગ્યા cos। sin અને cos ની કિંમતનો ભાગાકાર કરવામાં એટલે tan ની કિંમત મળે। તો આપણી પાસે sin અને cos ની કિંમત જે આ બેનો ભાગાકાર આય મૂકવાનો, આ બંનેનો ભાગાકાર આ બેના ભાગાકાર અહીં મૂકી દઈએ એટલે tan ની કિંમત, કારણ કે tan નું સૂત્ર છે sin ભાગ્યા cos। તો આની અંદર આ બંનેનો ભાગાકાર કરીએ 0 ભાગ્યા 1 એટલે કે 0, અહીંયા આ બંનેનો ભાગાકાર કરીએ એટલે કે 1 ના છેદમાં 2 એને ભાગ્યા વર્ગમૂળ 3 ના છેદમાં 2। તો બંનેના છેદ અંશની અંદર છેદ અને છેદની અંદર છેદ સરખા છે એટલે આ બે ઉડી જશે। तो हवे अहींया वधे 1 ना छेदमां वर्गमूळमां 3 तो डायरेक्ट तमारे याद केवी रीते राखवानुं बन्नेना छेद सरखा रहे એટલે આનો અંશ એના છેદમાં આનો અંશ એટલે આ બંનેનો ભાગાકાર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 અહીંયા બંનેના છેદ સરખા ઉડી જાય એટલે 1 ના છેદમાં 1 અને 1 ના છેદમાં 1 1 ભાગ્યા એટલે 1 અહીંયા આ બંને બે ઉડી જાય એટલે આનો અંશ એના છેદમાં આનો અંશ એટલે વર્ગમૂળ 3 ભાગ્યા 1 એટલે કે વર્ગમૂળ 3 ના છેદમાં 1 એટલે વર્ગમૂળ 3 થાય। અહીંયા 1 ભાગ્યા 0 કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં એટલે અવ્યાખ્યાયિત આવે છે। દાખલાની અંદર તમને ન પૂછાય, વિકલ્પ તરીકે હેતુલક્ષી પ્રશ્નમાં ગુણમાં પૂછી શકાય કે tan 90 બરાબર ખાલી જગ્યા દાખલામાં એ આવશે નહીં, કારણ કે દાખલામાં જો આવે તો એની કિંમત આપણે મેળવી શકાય નહીં, કારણ કે કોઈ પણ સંખ્યાને 0 ના ભાગી શકાય। એટલે tan એટલે sin ભાગ્યા cos આ બંનેનો ભાગાકાર 0 ભાગ્યા એટલે 0 आ बन्नेनो भागाकार એટલે આપણે આમ અંશ જ લેવાના। બંનેનો અંશનો ભાગાકાર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અહીંયા બંને અંશનો ભાગાકાર 1 ભાગ્યા એટલે 1 अहीं बने अंश नो भागाकारो वर्गमूल 3 भाग्य 1 छेदमां 1 लखाय नहीं अहीं 1/0 लवी के हवे tan ની કિંમત લખી જે રીતે આપણે sin ની કિંમત લખી ને cos ની કિંમત ઊંધી હતી એ જ રીતે tan ની જે કિંમત લખી તો cot ની કિંમત ઊંધી હતી અહીં અવ્યાખ્યાય તો અવ્યાખ્યાય પછી વર્ગમૂળમાં 3 ત્યારબાદ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને 0 હવે માનો કે તમે cosec ની કિંમત લખો તો cosec અને sin એકબીજાના વ્યસ્ત છે cos અને sec વ્યસ્ત cosec ની કિંમત જે cosec sin નો વ્યસ્ત એટલે અહીંયા જે કિંમત છે એ કિંમતનો અંશ અને છેદ બદલાઈ નાખો એટલે cosec ની કિંમત થઈ જાય અહીંયા કોઈ પણ સંખ્યા દાખલા તરીકે 5 હોય તો 5 નો વ્યસ્ત 1 ના છેદમાં 5 અહીંયા 0 છે તો 0 નો વ્યસ્ત 1 ના છેદમાં 0 તો હમણાં મેં તમને વાત કરી પ્રમાણે કે છેદમાં 0 આવે તો છેદમાં 0 હોય તો 0 વડે કોઈ પણ સંખ્યાને ભાગી શકાય નહીં એટલે અવ્યાખ્યા થાય એટલે કે આનો વ્યસ્ત અવ્યાખ્યા પછી આનો વ્યસ્ત 1 ના છેદમાં 2 છે તો એનો વ્યસ્ત થાય 2 ના છેદમાં 1 આપણે લખતા નથી આનો વ્યસ્ત વર્ગમૂળ 2 ના છેદમાં 1 અહીં પણ 1 લખવાનું નહીં આનો વ્યસ્ત એટલે કે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને આ 1 નો વ્યસ્ત તો cosec ની કિંમત જે એ sin ના વ્યસ્તની કિંમત હવે જે રીતે આ sin ઉપરથી cos લખ્યા tan ઉપરથી cot ઊંધેથી લખ્યા તો cosec ઉપરથી sec લખવાય તો cosec ની જે કિંમત છે એની રિવર્સ કિંમત લખવાની 1 અહીંયા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અહીંયા વર્ગમૂળમાં 2 અહીંયા 2 અને અહીંયા અવ્યાખ્યા એટલે આખો કોષ્ટક તમે પરીક્ષાની અંદર એ બનાવી નાખો તો પરીક્ષાની અંદર દાખલા પૂછાય તો ત્યારે તમારે કોઈ પણ દાખલાની અંદર એ કિંમત મૂકવામાં તમારી ભૂલ પડે ને એકદમ કોષ્ટક સરળ છે અને સરળતાથી તમે એ કોષ્ટક બનાવી શકો એમ છે હવે જો આપણો પહેલો અને બીજો દાખલો જે પહેલા દાખલા અંદર કોષ્ટક પહેલા તમારે બરાબર યાદ રાખી લેજો પછી કોષ્ટકની અંદર કિંમત મૂકેની સાથે તો આની અંદર પહેલો દાખલો જેની અંદર sin 60 અને cos 30 જ્યાં બે ત્રિકોણમિતિય ગુણોત્તર વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની ન હોય ત્યાં તમારે નિશાની ગુણાકારની ગણવાની એટલે sin 60 ની કિંમત અને cos 60 ની કિંમત એનો ગુણાકાર ત્યાં તમારે ગુણાકાર ગણવાનો તો cos 60 એ તમારા બધી કિંમત વારંવાર પ્રેક્ટિસ કરીને યાદ રાખી લેવાની અથવા તો મેં તમને કીધું એ પ્રમાણે કોષ્ટક તમારે બનાવો તો અહીંયા sin 60 એટલે વર્ગમૂળ 3 એના છેદમાં 2 અહીંયા કઈ નિશાની એટલે ગુણાકાર ગણાય cos 30 तो cos 30 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 એટલે આ બંનેની કિંમત મૂકી બંને વચ્ચે નિશાની નથી એટલે આપણે ગુણાકાર ગણવાનો અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકવાના પ્લસ માઈનસ નિશાની જો આપેલી હોય તો તમારે એ જ રાખવાનું અહીંયા પણ આ બે ત્રિકોણમિતિય ગુણોત્તર વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની નથી એટલે આપણે ગુણાકાર ગણવાનો તો sin 30 એટલે 1 ના છેદમાં 2 એને ગુણ્યા cos 60 એટલે 1 ના છેદમાં 2 અહીંયા આ બંને કિંમતનો ગુણાકાર આ બંને કિંમતનો ગુણાકાર અને પછી બંનેનો સરવાળો કરવાનો તો અહીંયા જ્યારે ગુણાકાર હોય ત્યારે છેદના પદનો છેદમાં ગુણાકાર અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં ખાસ ધ્યાન રાખજો ગુણાકારની અંદર અંશનું પદ છેદને ક્યારે પણ ગુણવાનો નહીં તો અહીંયા અંશનો ગુણાકાર અંશમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 3 એટલે કે વર્ગમૂળનો 3 સંકેત દૂર કરવાનો કારણ કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરીએ એટલે કે ખરેખર વર્ગમૂળમાં 9 થાય અને 9 નું વર્ગમૂળ 3 એટલે આપણે ડાયરેક્ટ મૂકી દેવાનું વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 હોય તો એની કિંમત થાય 5 વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળ 7 હોય તો એની કિંમત 7 થાય તો આપણે ડાયરેક્ટ આ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 3 છેદની અંદર 2 ગુણ્યા 2 એટલે 4 પછી પ્લસ છે તો પ્લસ 1 ગુણ્યા 80 ની અંદર 1 ગુણ્યા 1 એટલે 1 છેદની અંદર 2 ગુણ્યા 2 એટલે 4 હવે આ બે અપૂર્ણાંક અને બે અપૂર્ણાંકની વચ્ચે જ્યારે પ્લસ કે માઈનસ આવે ત્યારે એનો આપણે લસા લેવો પડે તો બંનેના છેદની અંદર 4 છે તો લસા 4 આવે અને બંનેના છેદની અંદર પૂરેપૂરો લસા હોય તો એના અંશના જે પદ છે એને જ રાખવાના એને કોઈ પણ પદ વડે ગુણવાની જરૂર નથી કાલે જે આપણે દાખલો ગણ્યો તે જ પ્રકારે જેના છેદમાં જેટલું ઘટતું એટલા વડે લસા લઈએ એટલે ગુણવું પડે તો આ બંનેના છેદની અંદર 4 4 છે તો બંનેના અંશને રાખવાના 3 હવે અંશની અંદર 3 + 1 એટલે 4 અને એના છેદની અંદર 4 અને 4/4 એટલે 1 થાય એકદમ સહેલો માત્ર પરીક્ષાની અંદર તમે આ ત્રિકોણમિતિય ગુણોત્તર લખો એની અંદર માત્ર એની કિંમત લખો તો પણ પરીક્ષાની અંદર તમને 1 માર્ક મળે આ દાખલા તમને પરીક્ષાની અંદર 2 ગુણમાં પૂછાય માત્ર તમે કોષ્ટક બનાવી કોષ્ટક બનાવતા આવડે અને માત્ર તમે એની કિંમત લખો ને પછી કદાચ સાદરૂપ ન આવડે તો પણ તમને પરીક્ષાની અંદર આનો 1 માર્ક મળે પછી સાદરૂપ તો થોડી પ્રેક્ટિસ કરવાને કારણે સાદરૂપ એકદમ સરળ त्यारबाद दाखला नंबर 2 छे एनी अंदर वर्ग छे तो आनी अंदर जे त्रिकोणमितीय गुणोत्तरने तमे किंमत मूको ए किंमत मूकीने पछी एनो वर्ग करवा अहींया पण 2 અને 10 45 વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની નથી એટલે ત્યાં એનો ગુણાકાર ગણાય તો 2 * 10 45 તો 10 45 એટલે એની કિંમત 1 ગણાય तो ત્યાં 10 45 નો ઉપર વર્ગ છે એટલે 10 45 ની જે કિંમત મૂકો એ કિંમતનો વર્ગ ત્યાર બાદ cos 30 છે તો cos 30 ની કિંમત √3 એના છેદમાં 2 અને ત્યાં cos નો વર્ગ જે લેની કિંમતનો વર્ગ ત્યાર બાદ sin 60 છે તો sin 60 ની કિંમત √3 ના છેદમાં 2 ત્યાં પણ એનો વર્ગ છે એટલે એનો વર્ગ કરવા એટલે અહીંયા બધા જ ત્રિકોણમિતિ ગુણોત્તર ઉપર વર્ગ છે એટલે વર્ગ કરવાનો ઉપરાંત વચ્ચે જે નિશાન નિશાની રાખવાની હવે અહીંયા 2 * 1 નો વર્ગ એટલે 1 થાય અહીંયા √3 નો વર્ગ જે રીતે આપણે અહીંયા જોયું √3 * √3 એટલે 3 થાય એટલે કે √3 નો વર્ગ એટલે √3 * √3 બે વખત તો અહીં √3 નો વર્ગ એટલે √3 * √3 એટલે સીધા જ આપણે મૂકી દેવાના 3 છેદની અંદર 2 અંશ અને છેદ બંનેનો વર્ગ કરવાનો છેદમાં 2 જેનો વર્ગ 4 થાય અહીં √3 નો વર્ગ એટલે કે 3 અને છેદની અંદર 2 નો વર્ગ 4 અહીંયા આ બંને આંકડા સરખા છે એક પ્લસ છે અને એક માઈનસ એટલે આવડી જશે પાછળ વૈદા 2 * 1 એટલે કે 2 તો એટલે આ દાખલાની અંદર આની કિંમત આપણને મળશે 2 એટલે માત્ર કિંમત મૂકો અને પછી એનું સાદુરૂપ આપો એટલે દાખલા એકદમ સરળ पहला जो दाखला ने अंदर आपणे त्रीजो जोईए एनी रकम आपेली जे अंशनी अंदर cos 45 अने छेदनी अंदर बे त्रिकोणमितीय गुणोत्तरनो सरवाळो छे sec 31 + cos 31 तो आनी अंदर किंमत मूकीने सादुरूप cos 45 एटले 1 ना छेदमां वर्गमूळमां 2 cos 45 ની કિંમત છેદની અંદર બે ત્રિકોણમિતીય ગુણોત્તર sec 31 છે ન ખબર પડે તો તમારે એ યાદ રાખવાનું કે cos 30 cos 30 ની કિંમત તમને યાદ હોય તો cos 30 ની કિંમતનો વ્યસ્ત એટલે sec 30 તો cos 30 છે તો cos 30 ની કિંમત √3 ના છેદમાં 2 એનો વ્યસ્ત કરીએ એટલે 2 ના છેદમાં √3 એ જ રીતે આમાં તમારે યાદ રાખવું હોય cos 31 છે તો ત્યાં sin 30 ની કિંમત 1 ના છેદમાં 2 એનો વ્યસ્ત કરીએ એટલે 2 ના છેદમાં 1 હવે અહીંયા છેદની અંદર 2 પદ છે તો આનો લસા લેવાનો અંશની અંદર 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 ન છેદની અંદર આનો લસા લઈએ એટલે વર્ગમૂળમાં 3 લસા થશે આમાં સાદુરૂપ આપવા માટે થોડુંક બરાબર ધ્યાન રાખજો ભૂલ ન થાય અહીંયા લસા લઈએ એટલે આના છેદમાં વર્ગમૂળ 3 છે તો આનો અંશ 2 ન રાખવાનો આના છેદમાં કંઈ ન દીધું જેટલો લસા આવે એટલા લસા વડાને ગુણવાના तो वर्गमूल 3 વડે ગુણવાના 2 છે અને વર્ગમૂળ 3 વડે આપણે આને ગુણવાનું હવે અંશની અંદર જે છેદ જેને છેદમાં લઈ જવાનું છેદની અંદર જે છેદ જેને અંશમાં લઈ જાવ બરાબર ધ્યાન રાખજો સાદુરૂપ આપવા માટે અહીંયા આપણે લસા લઈએ એટલે લસા વર્ગમૂળમાં 3 થાય તો આના છેદમાં વર્ગમૂળ 3 જેતા 2 એમ ન આના છેદમાં કંઈ નથી એટલે વર્ગમૂળ 3 વડે એને ગુણવાના હવે આની અંદર આ અંશ છેદની અંદર છેદ छेद नो छेद अंश में जैसे अंश ની અંદર અહીંયા 1 છે અથવા ન ખબર પડે તો તમારે અહીંયા 1 ના છેદમાં વર્ગમૂળ માં 2 તમે પ્રાથમિકમાં ક્રિયા કરતા જ રીતે અને ભાગ્યા થાય 2 + 2 વર્ગમૂળ માં 3 છેદ ની અંદર વર્ગમૂળ માં 3 આ બંને વચ્ચે ભાગાકાર હવે અહીંયા પ્રાથમિકમાં તમે આનો સાદુરૂપ આપતા ત્યારે શું કરતા અહીંયા ગુણાકારની નિશાની મૂકી અને પછી આનો વ્યસ્ત કરતા એ જ ક્રિયા આપણે કરવાની છે तो आनी अंदर आ अंश छेदनी अंदर अंश में जैसे आपणे डायरेक्ट हवे करवानुं के छेदनो छेद ने अंश में लेजो अने छेदनी अंदर पछी जे आपेलो अंशनो एमने राखवानुं आनो अंश अने आनो अंश बेयना अंश एमने राखवाना आ तो 1 जे એટલે 1 ન લખો તો ચાલે આનો છેદ છેદની અંદર જે અંશ છે એમને રાખવાનો 2 + 2 વર્ગમૂળ માત્ર હવે આ છેદનો છેદ અંશમાં એ અંશમાં લઈ ગયા અંશનો છેદ છેદમાં જઈ અહીંયા ગુણે એટલે આને કૌંસમાં રાખી અને એને વર્ગમૂળ 2 વડે ગુણી દેવાનું આમ ન સમજે તો તમારે આ રીતે કરવાનું કે આની અંદર આ કિંમત અને આ કિંમત બંને વચ્ચે આ ભાગાકાર છે હવે આ ભાગાકારની નિશાની દૂર કરો એટલે ત્યાં ગુણાકારની નિશાની થાય એટલે છેદનું પદ અંશમાં જાય અને અંશનું પદ છેદમાં જાય વ્યસ્ત કરવાનું જે આપણે ક્રિયા ડાયરેક્ટ કરી હતી એ જ રીતે અંશની અંદર આ વર્ગમૂળ 3 અને છેદની અંદર आ बन्नेनो गुणाकार तो वर्गमूल 2 वडे आपणे आने गुणवाय तो गुणवाना नहींतर पछी आपणे એને એમનેમ રાખવાના। मानो के आनु सादरूप आपी आपणे तो वर्गमूल 3 અને છેદની અંદર 2 આને ગુણે तो 2 આને ગુણ એટલે ખરેખર આમનેમ રાખવાના 2 वर्गमूल માં 2 आ बन्नेनो गुणाकार એટલે 2 ગુણ્યા વર્ગમૂળ માં 2 એટલે વર્ગમૂળ માં 4 નહીં થાય, ખાસ ધ્યાન રાખજો। એ જ રીતે આને ગુણે એટલે આ વર્ગમૂળ ને આ વર્ગમૂળ દાખલા તરીકે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 ગુણ્યા 5 ખાસ ધ્યાન રાખજો। જો અહીંયા બંને વર્ગમૂળ ની અંદર આંકડા હોય તો એનો ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળ માં ગુણાકાર થાય 10, પણ આ પ્રકારે હોય ત્યારે બંનેનો ગુણાકાર વર્ગમૂળ માં થશે ની ખાસ ધ્યાન રાખજો। આ 5 પણ એમનું ને વર્ગમૂળ 2 એમનું નાનું કઈ ન એમનું રાખી દેવાનું, એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર એમ રાખવાના, પણ અહીંયા આ વર્ગમૂળ 2 છે ને અહીંયા વર્ગમૂળ માકડો તો આ બેનો ગુણાકાર થાય 2 આગળ એમ ન રાખવાના, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 6 પણ આગળના 2 એમ ન રાખવાના વર્ગમૂળમાં 6। હવે આનું સાદરૂપ આપવામાં આવે તો આની અંદર આટલો જવાબ ગણવો હોય તો ચાલે, પણ હજી આગળ આનું સાદરૂપ તમે પહેલા ચેપ્ટર ની અંદર જે વાસ્તવિક સંખ્યામાં બની ગયા આ ખરેખર એક પ્રકારની કરણી છે। એટલે છેદની અંદર જ્યારે વર્ગમૂળ આવતું હોય તો છેદની સંખ્યામાં વર્ગમૂળ ન લેવું હોય તો અંશ અને છેદની અંદર એટલા વડે ગુણવાનું। આની અંદર અત્યારે આ મોટું પદ છે તો આપણે એને પહેલા આગળ લઈ લેલે કે વર્ગમૂળ 3 છેદની અંદર 2 વર્ગમૂળમાં 6 અને વત્તા 2 વર્ગમૂળમાં 2 એટલે જ્યારે સરવાળો હોય ત્યારે એના ક્રમ બદલાવે તો એની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। હવે છેદમાંથી અહીં સુધી જવાબ ચાલે ખરેખર, પણ આપણે જે ચોપડીની અંદર પાછળનો જવાબ જે મેળવવો હોય તો આ છેદની અંદર જે વર્ગમૂળના સંકેતમાં જે કિંમત જેને દૂર કરવી હોય તો એકલા વડે અંશ અને છેદમાં ગુણવાનું, ખાસ ધ્યાન રાખજો। આને કહેવાય કરણીનો ઉપયોગ કરીને 2 વર્ગમૂળમાં 6 વત્તા 2 વર્ગમૂળમાં 2 તો આને ગુણવા હોય તો આ જ પદ વડે છેદની અંદર જે પદ વડે જે ગુણવાનું અંશ અને છેદમાં, પણ અહીંયા માનો કે માઈનસ હોય તો અંશ અને છેદમાં પ્લસ વડે ગુણવાનું, તો અહીંયા પ્લસ છે એટલે અંશ અને છેદમાં માઈનસ વડે ગુણવાનું, એટલા સરખા પદ વડે માઈનસ વડે ગુણવાનું। એટલે ખરેખર આ બે પદ તો સરખા બે ઉડી જાય એટલે ખરેખર કોઈ પણ પદને આપણે 1 વડે ગુણીએ એટલે કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં। એટલે અહીંયા જે છેદમાં પદ જે વર્ગમૂળ વાળું એટલા જ વડે અંશ અને છેદમાં ગુણવાનું, પણ આની અંદર જે નિશાની હોય એ નિશાની બદલાવી। હવે આ બંનેનો ગુણાકાર કરીએ तो अहीं आ बनेनो गुणाकार करिए तो अहीं विस्तरण थाय, बे पद जी बे कंस बनेनी अंदर बे बे पद, बने पद सरखा मात्र निशानी जुदी एटले बने पदनो वर्ग करीने वच्चे ओछा तो अहीं आ बे वर्गमूळमां 6 छेदनी अंदर एनो वर्ग थाय, छेदनी अंदर वात करीए जाप तो त्यां बे वर्गमूळमां 6 एनो वर्ग अने बीजा पदनो वर्ग बे वर्गमूळमां 2 एनो वर्ग बन्ने पदनो वर्ग करवानो, बन्ने पदनो वर्ग करी अने वच्चे ओछानी निशानी। ज्यारे आनी अंदर आ पद आने गुणे एटले के त्यां आ 2 आ वर्गमूळ 3 आ बन्ने पदने गुणे तो वर्गमूळ 3 आने गुणे एटले आ वर्गमूळमां 6 जे एने गुणे एटले त्यां वर्गमूळमां 18 थशे, 6 गुणिया 18 आ 2 एमनो रहेशे। आ वर्गमूळ 3 आने गुणे એટલે આ વર્ગમૂળ 2 ને ગુણે એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 6 પણ આગળના 2 એમનો રહેશે 2 વર્ગમૂળમાં 6 3 ગુણ્યા 2 એટલે 6 અહીંયા આ 2 નો ગુણાકાર 6 ગુણ્યા 3 18 પછી અહીંયા 2 નો ગુણાકાર 3 ગુણ્યા 2 એટલે 6। હવે આની અંદર આનો આપણે વર્ગ કરીએ એટલે આનો પણ વર્ગ કરવાનો આનો પણ વર્ગ કરવાનો ત્યારબાદ બંનેનો ગુણાકાર તો અહીંયા 2 નો વર્ગ એટલે કેટલો થાય 4 અને વર્ગમૂળ 6 નો વર્ગ કેટલો થશે વર્ગમૂળમાં 6 એનો વર્ગ કરીએ એટલે હમણાં આપણે જોઈ તે રીતે વર્ગ અને વર્ગમૂળ બે કાઢી નાખવાનો એટલે ત્યાં એની કિંમત હશે 6, 2 નો વર્ગ એટલે 4 થાય, 2 નો વર્ગ એટલે 4 અને વર્ગમૂળ 6 નો વર્ગ એટલે કે 6 આનો ગુણાકાર કરીએ એટલે ત્યાં 24 થશે। એટલે છેદની અંદર એની કિંમત આપણે લખવાની છે ત્યાં 24। અહીંયા હજી આના બે ભાગ પાડવા હોય 18 जे के मानो के तमने 8 आपेल होय तो 8 नु वर्गमूळ निकळे नहीं, 8 नु वर्गमूळ न निकळे तो आपणे 8 ना एवा बे भाग पाडा ने एक भाग नु वर्गमूळ निकळे तो 4 गुणिया 2 करी शका। हवे आ 4 नु वर्गमूळ 2 थाय तो एनो वर्गमूळ निकळे जे पण आनु निकळतो नथी એટલે કે વર્ગમૂળમાં 2 એમ ન રાખવાના એટલે વર્ગમૂળ 8 ને બદલે આપણે આમ લખી શકાય। એ જ રીતે 18 છે વર્ગમૂળમાં 18 તો એના બે ભાગ પાડીએ 9 ગુણ્યા 2 18 ને બદલે 2 આંકડા લખીએ છે। જ્યારે બે ભાગ પડે ને એક ભાગનું વર્ગમૂળ નીકળતું હોય તો આવી ક્રિયા કરવાની, નહીતર થશે નહીં। तो आनी अंदर आ 9 નું વર્ગમૂળ 3 થશે પછી એ 3 ને વર્ગમૂળ માં મૂકવાના કારણ કે એનો તો વર્ગમૂળ નીકળે છે આનું નથી નીકળતું એટલે વર્ગમૂળ માં 2 જે રીતે અહીંયા 4 નું વર્ગમૂળ નીકળે છે એટલે 2 પણ આ 2 નું નીકળતું નથી એટલે વર્ગમૂળ માં 2 તો અહીંયા 18 છે એને એ પ્રકારે ક્રિયા કરી શકાય अथवा तो त्या 18 तमारे एमनन राखो जे राखी शकाय कारण के छेदनी अंदर आपणे हमणा वात करी प्रमाणे एनो वर्ग करवानो तो त्या एनी जे किंमत छे हमणा आपणे जोयुं तो के 2 नो वर्ग એટલે 4 ને 6 વર્ગમૂળ 6 નો વર્ગ એટલે 6 6 * 4 એટલે કે 24 પછી ઓછા અહીંયા આ બંનેનો વર્ગ 2 નો વર્ગ એટલે કે 4 થાય વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 થાય તો 4 * 2 એટલે 8 तो छेदनी अंदर बादबाकी અને આ પદ તમારે એમનન રાખો કારણ કે પછી તમે સાદરૂપ આપો तो अहींया आ 2 અને 18 એટલે 9 * 2 9 * 2 એટલે 18 અને ઉપરાંત આની અંદર 2 * વર્ગમૂળ માં 6 તો હવે આની અંદર આનું વર્ગમૂળ નીકળે એટલે કે 2 * આનું વર્ગમૂળ 3 થા આનું વર્ગમૂળ નીકળે નહીં અને આ 2 વર્ગમૂળ માં 6 છેદની અંદર આની બાદબાકી કરીએ તો 24 માંથી 8 બાદ કરીએ કેટલા થશે 16 હવે આની અંદર હજી આમાંથી 2 સામાન્ય કાઢી શકાય આમાંથી 2 સામાન્ય કાઢીએ એટલે અહીંયા 3 વર્ગમૂળમાં 2 વધે અને અહીંયા વર્ગમૂળમાં 6 વધે છેદની અંદર 16 હજી આ 2 ના 2 વડે છેદ ઉડશે એટલે આના સાદરૂપમાં થોડુંક બરાબર ધ્યાન રાખજો એટલે કે આ 2 વડે આને ભાગી એટલે અંશમાં 3 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 6 અને છેદની અંદર 2 વડે આ 16 ને ભાગી એટલે છેદની અંદર 8 થશે એટલે થોડુંક આનું સાદરૂપ આગળ લાગુ થશે બાકી દાખલો સરળ છે